પૂર્ણિમા નિમિત્તે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વિવિધ સ્થળોએ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાપર શહેરમાં આવેલ પૌરાણિક તીર્થધામ રવિભાણ સંપ્રદાયના દરિયાસ્થાન મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી પરંપરાગત રીતે ચાલી આવતા ગુરુ પૂર્ણિમા નિમિત્તે રાપર તાલુકા અંજાર વલાડિયા ભુજ મુંબઈ સુરત વડોદરા બનાસકાંઠા પશ્ચિમ કચ્છ સહિતના વિસ્તારોમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા. આજે સવારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ ગાદી પૂજન તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલા કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી કથાનું આયોજન રદ કરવામાં આવ્યું હતું. કથાના બદલે રામચરિત માનસના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દરિયાસ્થાન મંદિરના સંત ત્રિકાલદાસજી મહારાજ, મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ આદુઆણી, મુકેશ ઠકકર, દિનેશ ચંદે, વેલજીભાઈ લુહાર, શૈલેષ ભીંડે, ધનસુખ લુહાર, લાલજીભાઈ નાથાણી, ભોગીલાલ ઠક્કર સહિત એ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થા જાળવી હતી. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહાઆરતી, ધૂન, રામાયણના પાઠ, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપર ગુરુ પૂર્ણિમા નિમિત્તે દરિયાસ્થાન મંદિર, રાધા કૃષ્ણ મંદિર, માનવ ધર્મ પ્રસાર આશ્રમ, રવેચી મંદિર, મોમાઈ મંદિર, ચિત્રોડ ત્રિકમ સાહેબ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી. આજે જે રાપર દરિયાસ્થાન મંદિર ખાતે જે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે તે બાબતમાં આપનું શું કહેવું છે? છેલ્લા લગભગ 55-56 વર્ષથી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે, જેમાં 56 વર્ષથી આપણે રામકથાનું આયોજન કરતા હતા, પણ છેલ્લા 2 વર્ષથી આ કોરોનાની મહામારીને કારણે આપણે રામકથાનું લાઈવ આયોજન કરી શક્યા નથી, પરંતુ ચાલુ વર્ષે આપણે અહીં રામચરિત માનસના પાઠ અહીં ગવાયા હતા અને ગઈકાલે એ પૂરા થયા. અને આજે સરકારની ગાઈડલાઈન મુજબ એટલે બહુ ઓછા માણસોના હાજરીમાં આપણે ગુરુ પૂર્ણિમા મહોત્સવની પૂજન કર્યું અને અત્યારે એ પ્રમાણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણે એનું આયોજન કર્યું છે. જે રાપર દરિયાસ્થાન મંદિર કે જે ત્રિકમ સાહેબની એક સમાધિ સ્થળ આવેલ છે અને એક પવિત્ર સ્થળ છે, તો આ સ્થળે કયા કયા વિસ્તારમાંથી યાત્રાળુઓ ગુરુ પૂર્ણિમા મહોત્સવ દરમિયાન આવે છે? જ્યારથી નંદાસજી મહારાજ અહીં છેલ્લે મહંત તરીકે હતા ત્યારથી અહીં બહુનો સેવક વર્ગ આ સંસ્થાનો હતો. એટલે અત્યારે મુંબઈ, આણંદ, પછી સુરત, પછી આપણે કચ્છમાં વલાડિયાથી બહુ માથક અને બીટા વલાડિયાથી બહુ માણસો આવે છે અને ડીસા પાલનપુરથી આપણો જે પ્રજાપતિ સમાજ છે એ પણ બહુ